સલામો અલૈકુમ બાળકો, આપણું ધોરણ એક. ધોરણ એકમાં આપણું હિન્દી, બરાબર બેટા? હિન્દીમાં આપણે ચોપડીમાં પાન નંબર 24 સુધી શીખ્યા છે. હવે આજે આપણે પાન નંબર 25 આવ્યા. તો પાન નંબર 25 પર છે ઢસ એ ઢોલ. ઢસ એ ઢક્કણ પણ કહેવાય અને ઢસ એ ઢોલ પણ કહેવાય. અહીંયા ચિત્રની અંદર ઢોલનું ચિત્ર આપ્યું છે ને બાજુમાં લખ્યું છે ઢસ એ ઢોલ. ફરી નીચે લખ્યું છે ઢને ઢ સાથે જોડો. ગોર વર્તુળની અંદર ઢ લખ્યો છે. ઢસે ઢ ઢસે ઢ ઢોલ, ઢસે ઢક્કણ, બે રીતે આપણાથી બોલાય. તો ઢસે ઢોલ લખેલું છે અને આજુબાજુ ગોળ વર્તુળમાં અલગ અલગ મૂળાક્ષર આપેલા છે. ટસે ટમાટર, ઢસે ડમરું, ઢસે ઢોલ, ઢસે ઢોલ, ઈસે ઈમલી અને ઢસે ઢોલ. તો આપણે ઢ લખેલો છે ગોળ વર્તુળની અંદર, એની અંદર આજુબાજુ જે મૂળાક્ષર લખેલા છે એમાં ઢ શોધીને એની સાથે જોડવાનું છે, જોડકા જોડવાના છે. ફરી બાજુમાં લખ્યું છે ઢ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર લખ્યા છે. ઢસે ઢોળ, ઢસે ડમરું, ટસે ટમાટર, વસે વકીલ, બસે બતક, ઢસે ઢક્કણ, ઈસે ઈમલી, ઢસે ઢક્કણ, કસે કમળ, ઢસે ઢોળ, ઠસે ઠઠેરા, ખસે ખરલ, ઘસે ઘન્ના, ઘસે ઘર અને ઢસે ઢક્કણ. આવા 15 મૂળાક્ષર બોક્સની અંદર અલગ અલગ આપ્યા છે. એની અંદર આપણે ઢ શોધવાનો છે અને ગોળ કરવાનો છે. આ ચોપડીમાં આપણે પૂરવાનું છે. ફરી એની નીચે લખ્યું છે ઢથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. એટલે બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે. જો ઢસે ઢોલ, ઢસે ઢોલ, ટસે ટમાટર, ઢસે ડમરું, ઢસે ઢક્કણ, ઠસે ઠઠેરા, કસે કમળ, ખસે ખરળ, ઢસે ઢક્કણ અને દસે દરવાજા. તો અલગ અલગ મૂળાક્ષર છે એમાં ઢથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે આપણે. ફરી એની બાજુમાં છે ઢની નીચે લીટી કરો. તો આ તો આપણે શીખેલા જ છે, પણ આ ઢનું સ્વાધ્યાય છે. તો બોક્સની અંદર અલગ અલગ શબ્દો આવેલા છે. ઢકના, મેઢક, બઢઈ, પઢના, આષાઢ, ઢમઢમ, આવા 6 શબ્દો આવેલા છે. એમાં આપણે ઢ શોધીને એની નીચે લીટી કરવાની છે, બરાબર? હવે એની નીચે છે કે વાંચો અને લખો. તો ઢની લાઈન આપેલી છે બે. ઢ ઢસે ઢકના બે લાઈનમાં લખ્યું છે અને ટપકાથી લખેલું છે. તો એને ટપકાથી લખ્યું છે એને સુંદર અક્ષરે ઘૂંટવાનું છે અને ખાલી જગ્યાની અંદર ઢસે ઢકના એવું તમારે બોલી બોલીને લખવાનું છે. આટલું ચોપડીમાં પૂરવાનું છે. ને ચોપડીમાં પૂર્યા પછી પેજ નંબર 25 પરથી તમારે, મેં સમજાવ્યું એ રીતે કે ઢને ઢ સાથે જોડો, પછી ઢ શોધી તેના ઉપર ગોળ બનાવો, ઢથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, ઢની નીચે લીટી કરો ને વાંચો અને લખો, એ અનુલેખન. આ તમારે આટલું ચોપડીથી જોઈને નોટમાં લખવાનું. પહેલાં ચોપડીમાં પૂરી લેવાનું છે આપણે અને પછી નોટમાં લખવાનું છે. આજનું આપણું લેસન છે બેટા. ચલો ફરી બીજું શીખીશું. અસ્સલામ વાલેકુમ.